राजकोट नी तो राजकोट नी ओरेंज कोविड हॉस्पिटल में होबाड़ो थयो छे। दर्दी सवारे स्वस्थ हता, पछी गणतरीना कलाकों में ज मृत्यु थयु छे। 3 कलाक में ज 51 वर्षीय दर्दी नु मौत निपजू छे। एक परिवार जन ने हॉस्पिटले 40,000 नु इंजेक्शन लेवा जवा पण कह्युं हतुं। अन्य परिवार जन ने दर्दी ने मौत थयानुं जणाव्युं हतुं। तो हॉस्पिटल में गैररीति थती होवानो परिवारजनोनो आक्षेप छे। एक खानगी हॉस्पिटल है, कोरोना की ओरेंज कोविड हॉस्पिटल, त्यां अत्यारे दर्दीना जे सगावालाओ छे, मृतक दर्दीना, तेमना द्वारा होबाळो मचावामां आव्यो छे। कारण के आपणे एमनी साथे वात करवानो प्रयत्न करीशुं। शुं आखी घटना शुं बनी हती, कई रीतना जे हॉस्पिटल तंत्र छे ते जवाब आपी रह्युं छे? एमां शुं हतुं साहेब, अमे बे दिवस पहेला एक एडमिट कर्या हता, बरोबर छे? एडमिट कर्या ने तो बीजी पछी बपोर एम के सारुं छे, बहु पछी सांजे पछी 9 वागे सांजे एक इंजेक्शन मगाव्युं हतुं ई लोकोनुं, 50,000 इंजेक्शन सांजे आपी दीधुं अमे, 11 वागे आपी ई लोको मगाव्युं हतुं। एटले પછી પાછો વહેલી સવારે એક ભાઈ ને ફોન આવે છે કે ભાઈ હજી ઇન્જેક્શન આપો, એક મંગાવી દો, અને બીજા ભાઈ ને પાસે ફોન કરે તમારા પેશન્ટ ઓફ થઈ ગયા કે, તો આ લોકોને જો કોરોના મહામારી આટલી બધી છે તો આ લોકોને ડોક્ટર કઈ જવાબ ના આપે, શું કરવાનું? તમે પછી કોલ કર્યો તો શું એ લોકો જવાબ? કોલ પછી અહીંયા મેં સ્ટાફ ને પૂછ્યું, સાહેબ તો અહીંયા અમને સ્ટાફ પર કોઈ જવાબ નથી આપતા, અને એનો સ્ટાફ જે સાહેબ ને ફોન કરે સાહેબ એનો કોઈ ફોન રિસીવ નથી કરતા, તો એ અમુક સ્ટાફ પાસે એમ કે અમારો નંબર ઇન પાસે ન હોય કે, તો તાત્કાલિક કોઈ દર્દી ને જરૂર પડે તો એના સાહેબ થી મેન હોય ડોક્ટર, તો એ ફોન ન પડે, બીજા પેશન્ટ ને શું કરવાનું? કઈ ચોક્કસ ગંભીર બેદરકારી છે, અન્ય જે દર્દીના સગાવાલા છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેઓ શું કર્યા, શું આખી ઘટના બની હતી, કઈ રીતના હોસ્પિટલ તંત્ર છે તેની બેદરકારી સામે? તંત્રની બેદરકારી બહુ છે, રાતે 3 વાગે કોલ કરીને મને કે 11 વાગે મેં ઇન્જેક્શન આપ્યા, 50,000 નું ઇન્જેક્શન મગાવ્યું, 11 વાગે હું આપીને પૂછીને ગયો હવે કઈ જરૂર છે, તો કે ના, રાતે 3 વાગે કોલ કરે છે કે હજી ઇન્જેક્શન તમે આપી જાઓ, મેં કીધું રાતે આપ્યા તો મને કે બીજા આપી જાઓ હજી, મેં કીધું વાંધો ને મને આઈસીયુ માં વાત કરાવો સાહેબ ભાઈ, તો સાહેબ એમ કે છે કે તમને ભૂલથી ફોન કરી દીધો છે સ્ટાફે, ઇન્જેક્શન નો વાંધો નથી, એ કે અમે અમારી રીતે જોઈશું, ભૂલથી તમને ફોન કર્યો છે રાતે 3 વાગે. એક જ સમયે અલગ અલગ જવાબ આપે છે હોસ્પિટલ તંત્ર, કઈ રીતના જુઓ છો આપ? એને સવારે એને ફોન કરે છે એના પેશન્ટ ના ભત્રીજા ને, બે ભત્રીજા ને એક પેશન્ટ એવું ફોન કરે છે કે 9 વાગે તમારા પેશન્ટ ભાઈ ફેલ છે, પોણા 9 એને એમ કે છે, પોણા 9 અને 9 વાગે બીજા ભાઈ ને એમ કે તમે આ ઇન્જેક્શન લેવો, આ દવા લેવો, આ લેવો, 40-50 હજાર રૂપિયા ઇન્જેક્શન લેવો, આ લેવો, એટલે ડોક્ટર ને એકદમ બેદર, ડોક્ટર હજી હાજર પણ થતા નથી, કોઈ સ્ટાફ ના ફોન કરતા હાજર નથી થતા, ચોક્કસ ગંભીર બેદર શું કે છે સ્ટાફ? આ લોકો ના સ્ટાફ ના ફોન કરે તો સ્ટાફ વાળા ફોન કરી રિસીવ નથી કરતા ડોક્ટરો કોઈ, ચોક્કસ જે રીતના ડોક્ટરો છે તે ફોન રિસીવ નથી કરતા, ગંભીર બેદરકારી કહી શકાય એવું આપણે દ્રશ્યો છે તે હોસ્પિટલના બતાવવાનો પ્રયત્ન કરી, જે રીતની આ ઘટના સામે આવી છે રાજકોટની, આ ખાનગી કોવિડ હોસ્પિટલ છે, ઓરેન્જ કોવિડ હોસ્પિટલ, ત્યાંના દ્રશ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર પણ, કે જે રીતના ગંભીર બેદરકારી છે તે સામે આવી છે, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે જે હોસ્પિટલ તંત્ર છે તેમની વિરુદ્ધ જે મૃતકના પરિવારજનો છે તે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. એક જ સમયે એવું કહેવામાં આવે છે કે એક તરફ 40,000 ના ઇન્જેક્શનની જરૂર છે, બીજી તરફ એ જે દર્દી છે તેના પર અન્ય પરિવારજનને એવું કહેવામાં આવે છે કે જે દર્દી છે તેનું મોત થયું છે, એટલે ખૂબ જ ગંભીર બેદરકારી છે. અત્યારે પણ હોસ્પિટલ તંત્ર કોઈ જવાબ દેતું નથી તે પ્રકારના ગંભીર આક્ષેપો પણ કરી રહ્યા છે. આ જે ઓરેન્જ હોસ્પિટલ છે તેની સામે આ પહેલા પણ વધુ ફી ઉઘરાવવાના મામલે અનેક જે ફરિયાદો છે તે પણ સામે આવી ચૂકી છે. કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.